Assalamualaikum खोजा टीवी आज आपने बनावाना छे बनाना ब्रेड कांते आपने के कई शक्य छे केड़ा नु पाव कांतो केड़ा नु केक तो चलो आपने शुरू करे आज छे हमारी वीडियो छे इंग्रेजी में छे अने एमा मने बहु घणा बधा मानसो कीधा छे के आ केक बहु वज सरस थाय छे तो मने थयुं चलो आज हूँ आ रेकॉर्डिंग करूँ खोजा टीवी माटे गुजराती में तो चलो तमे पण एने ट्राय करी शको तो आ रेसिपी माटे आपणे खपशे 4 औंस निमक वगरनुं बटर के माखन ने ई कां तो एक स्टीक कही शको छो कां तो 4 औंस कां तो 8 टेबलस्पून जस्ट तमने जुदा जुदा मेजरमेंट आपुं छुं के शुं तमे जे जे बाजू होय ई समझी शके के आ केटलुं माप छे बटर माखणनुं पछी एमां आपणे खपशे अर्धो कप खांड धोरी खांड ने अर्धो कप आपणे खपशे आपणी ब्राउन खांड ब्राउन शुगर पछी आपणे खपशे बे ईंडा हवे आमां जे छे एमां मारी पासे हूँ नाखी छू अर्धी चमची निमक एक चमची बेकिंग पाउडर अर्धी चमची बेकिंग सोडा ने आने हूँ बधुं मिक्स करी नाखी छू आमां पछी अहींया छे मारी पासे बे कप मैदा के ढोरू लोट व्हाइट ऑल पर्पज फ्लावर वनीला एसन्स ने अहींया छे मारी पासे एक लगभग मारी जे खास रेसिपी छे एमां छे एक कप एमां अर्धुं अंदर जाय छे ने अर्धुं ऊपर जाय छे पण हूँ जरा वधारे नाखी छू आ रेसिपी पे रेसिपीमां आपणे नाखशुं एक कप अंदर અને અડધો કપ ઉપર નાખવા માટે ને અહીંયા છે મારી પાસે 4 મોટી કેળા જેને હું ફાઇન રીતે આમ આમ એનો છૂંદો કરી નાખી છું અહીંયા એને મેશ કરી નાખી છું ને તો આપણે શરૂ કરીએ હવે તો હું તમને બતાવું કે આપણે કેવી રીતે આમ કરશું અહીંયા જે આપણું માખણ છે એમાં આપણે નાખશું ખાલી આપણું ધોરી ખાંડ ને જો થોડીક અંદર બ્રાઉન ખાંડ ગળી જાય તો વાંધો નથી ઓકે પછી આપણે મશીનને લઈ અને એને ફાઇન રીતે ક્રીમ કરી નાખશું તો જો આપણે જ્યારે શરૂ કર્યા ત્યારે કેવી તામ હતું અને હવે કેવી તામ લાગે છે અને એક બે વખત તમને ઓલું તમારું આ બીટર છે એ જરાક શાંત કરી ઓફ કરીને પછી આ બધું મિક્સ આવી તામ કરીને પાછું તમે બીટ કરજો પણ આ બરાબર છે આપણું ફાઇન રીતે મિક્સ થઈ ગયું છે હવે આની અંદર હું નાખી દઈશ આપણું બ્રાઉન શુગર ને આપણે મિક્સ કરશું એને એક એક આપણું ઈંડું છે એની અંદર એક ઈંડું નાખશું એને આપણે ફાઇન રીતે બીટ કરશું આવી રીતે જરાક મિક્સ થઈ જાય એટલે આપણે બીજું ઈંડું નાખી દઈશું એમાં હવે જરાક ખોબરશું હવે હું તમને બતાવી દઈશ આપણે શું કરશું કે અહીંયા જે આપણા પાસે મેદા હતું આપણું લોટ એની અંદર આપણે આ જે મારી પાસે બેકિંગ પાવડર બેકિંગ સોડા ને નિમક જે છે એ એની અંદર આપણે નાખી ને ફાઇન રીતે એને હલાવી નાખશું તો આપણને ખબર છે
के बधी बाजू पहुंची जासे। हवे जो आपणे जुदू जुदू आमां नाखे तो कोई वखत शुं थाय के एक बाजू बेकिंग सोडा रही जाए छे, कां तो एक बाजू बेकिंग पाउडर रही जाए छे, ने एमां तमारो केक सखीधाम उपसशे नहीं, कां तो मोढामां तमने कड़वाश आवशे, तो एटले एना लीधे आपणे आम अंदर फाइन रीते आ बधुं आईटम મિક્સ કરી નાખીએ। પછી આની અંદર હું હમણાં લઈને નાખી દઈશ મારું વનીલા એસન્સ, ને એ તમારા સ્વાદ ઉપર તમે નાખી શકો છો। મને વનીલા એસન્સનું સુગંધ બહુ ગમે છે, તો લગભગ હું એક ચમચી જેટલું નાખી એની અંદર। ઓકે, પછી આસ્તેથી આપણે આ ઓન કરશું અને એક એક ચમચી નાખશું એની અંદર આસ્તે આસ્તે। પછી પાછું આસ્તેથી આપણે નાખશું પાછું લોટ। એવી તામ કરીને હું આ બધું પતાવીને તમને બતાવીશ કે કેવું લાગે છે આપણું મિક્સચર। જો આટલું આ ફાઇન રીતે આપણે ફાઇન રીતે મિક્સ કરી નાખ્યા છે, આમ નીચે પણ ખાલી તમે નીચે થોડું કરજો કે શું નીચે લોટ કે ના રહી ગયું હોય। એક વખત આમ ફાઇન રીતે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણું આપણે પીકાન્સ નાખી દેશું। હવે એક ચીજ છે કે મને પીકાન્સ ગુજરાતીમાં મને ખબર નથી કે શું છે, હું બહુ કોશિશ કરી ફાઇન્ડ આઉટ કરવાનું પણ મને મળ્યું નહીં। હસન અહીંયા લખાને બતા, આ છે પીકાન્સ ને આ છે પીકાન્સના નાના નાના કટકા છે। હવે મને ખબર છે અખરોટ કેવું લાગે છે, પણ મને આનું નામ જ નથી ખબર ગુજરાતીમાં, તો આઈ હોપ તમે સમજી જાઓ કે આ પીકાન્સ છે। અને પીકાન્સ હવે આપણે એની અંદર આવી તમ ફાઈ તે મિક્સ કરી નાખશું, અને જો તમને વધારે પીકાન્સ ગમે તો તમે એની અંદર વધારે પણ નાખી શકો છો, કે મને એકચ્યુઅલી આની અંદર જરાક ઓછું લાગે છે, તો હું એની અંદર બધા નાખી દઉં છું। પછી એના ઉપર નાખવા માટે મારી પાસે છે બીજા, ને તમને જો આનાથી વધારે પણ નાખવું હોય તો જરાય વાંધો નથી, તમે નાખી શકો છો। હવે આને આપણે લઈ ને એક આપણે લોફ પેનમાં નાખી દઈશું, અને હમણાં ઓવન પ્રી હીટ થઈ ગયું છે મારું સારા 300 ડિગ્રી ઉપર, આ જશે ઓવનમાં 1 કલાક ને 15 મિનિટ માટે। હવે બધા ઓવન જરાક જુદા હોય છે, તો તમને લગભગ 1 કલાક પછી આવીને એની અંદર જો તમે ટૂથપીક કે કાંઈ નાખો કે તમારી પાસે ચા કિસ્સું કે એની અંદર નાખીને તમે ટેસ્ટ કરી શકો છો, જો આમ ફાઇન ક્લિયર આવે તો તમારું કેક તૈયાર છે। તો મારા ઓવનમાં 350 ઉપર લગભગ 1 કલાક ને 15 મિનિટ લાગે છે, પણ એ પણ હું ટેસ્ટ કરું છું કે બરોબર થઈ ગયું છે કે નહીં। ને જ્યારે આ ઘરમાં થતું હોય તો આખું ઘરની સુગંધ આમ એટલી ફાઇન કેળાની સુગંધ આવતી હોય કે આપણને મજા આવી જાય। ને આ જે કેળા છે કે તમે એમ ટ્રાય કરજો કે સાવ એની એની છાલ સાવ બ્રાઉન સાવ ડાર્ક થઈ ગઈ હોય ત્યારે તો શું મીઠી થઈ ગઈ હશે કેળા। ને હવે એના ઉપર મારી પાસે જે ખોરાક બાકી છે અહીંયા હવે તમે નાખી, પછી હાથથી ખાલી જરાક આમ ફરાવીને આમ આમ એવી તમે કરજો કે શું અંદર ઘરી જાય ને તમે આપણે કાઢીએ ને તો આમ પડી ના જાય એના ઉપરથી। ઓકે, તો ચાલો આપણું બનાના બ્રેડ તૈયાર છે ઓવનમાં જવા માટે, તો આ હું નાખી દઈશ ઓવનમાં। ઇન્શાલ્લાહ આપણે 1 કલાક ને 15 મિનિટ પછી આવશું ને આપણે જોશું કે આ કેવું લાગે છે।
तो आपणे आव्या अहींया जरा आ वखत वधारे लाग्यो, लगभग 1.5 कलाक लागी के आपो केक थई गयो अहींया, पण एना साइड्स ने बधुं फाइन रीते आपणे आपणो જે કેક પેન છે ને ફાઈ રીતે આપણે હું નાખી હતી એની અંદર આપણું બટર ચોપી નાખી હતી, તો જો એટલી ફાઈથી નીકળી ગયું ચોઈટું નથી, અને સુગંધ એકદમ મસ્ત આવે છે. ને મને ખબર છે કે હું જરા ટ્રાય કરીને તમને કહું કે કેવું લાગે છે અહીંયા. આઈ વિશ તમે બધા અહીંયા હોત આ ખાસ ચાખવા માટે. એકદમ સરસ થયું છે આ કેક. આના સાથે તમે ઝુકીની એડ કરી શકો છો, આને તમે ચેન્જ કરીને બીજી જાતનું તમને જે ગમે એ તમે નાખી શકો છો. જો તમને કેળાના નાખો હોય ને બીજું કાંઈ નાખો એની અંદર. આ એક કેકનું જે રેસીપી બેઝ છે બહુ જ ફાઇન થાય છે આ કેક. ઓલું જે આપણે બ્રાઉન શુગર નાખ્યા એમાં એનું બહુ રિચ ટેસ્ટ આવે છે, તો બહુ જ સરસ થયું છે, બહુ ફાઇન થયું છે. આ છે 1 કપ મસાલા ચાય, મસાલાવાળી ચાય એકદમ મસ્ત હોય. તો ઇન્શાલ્લાહ તમને આ રેસીપી એટલી જ મજા આવશે, ને આપણી પાછી મુલાકાત થશે ઇન્શાલ્લાહ તમારી દુઆ સાથે બીજી વિડીયો જ્યારે હું બનાવીશ ત્યારે. શુક્રિયા.